स्वागत छे। समाचार में शुरुआत करता पहला जोईए आज ना मुख्य समाचार। अरवली जिला ना सामराजी गुजरा हाईवे पर पण केटली संख्या मा आवा मोतना कुवा आवा कुवा मा पड़ता लोगो जीव गुमावी रह्या छे। सरकार द्वारा कुवापुरी ने कुवा मालिको ने योग्य वर्तन आपवामा आवे। डेप्युटी कलेक्टर ना स्टाफ पर हुमलो, भूमाफियाओ द्वारा वडोदरा ने सील मा करायो हुमलो, इजाग्रस्त ड्राइवर ने सिविल हॉस्पिटल खसेडायो। ग्रांतिज खाते तालुका कांग्रेस समिति द्वारा प्रांत अधिकारी ने आवेदन पत्र आप्यो। मनरेगा अंतर्गत कामगिरी ने लईने कांग्रेस द्वारा रेली योजी आवेदन पत्र आप्यो। अरवली जिला ना सामराजी गोधरा हाईवे पर कुवामा पड़ता लोगो जीव गुमावी रह्या छे। आम सरकार द्वारा कुवापुरी ने कुवा मालिक ने योग्य वर्तन आपवामा आवे तेवी मांग लोगो द्वारा उठी। गुजरात मा केटला एवा हाईवे रोड छे जेनी बिल्कुल बाजू मा खुला कुवाओ आवेला छे। आवा कुवाओ मा वाहनो अंदर पड़ता लोगो जीव गुमावी रह्या छे। ત્યારે અરવલ્લી જિલ્લાના સામળાજી ગોધરા હાઈવે પર પણ કેટલી સંખ્યામાં આવા મોતના કુવાઓ રોડની બાજુમાં આવેલા છે તો આવો જોઈએ એક વિશેષ અહેવાલ। વિશેષ વિગત અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલ જીવરપુરમાં રોડની પાસે જ મોટો ખુલ્લો કુવો આવેલો છે અને આ કુવાની બાજુમાંથી સામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પસાર થાય છે અને રોજની હજારોમાં આ સ્ટેટ હાઈવે પરથી વાહનો પસાર થયા છે। હાઈવે ની બાજુમાં જોખમી ખુલ્લો કુવો છે જેથી લોકો માંગ કરી રહ્યા છે કે આ કુવો સરકાર દ્વારા પૂરી દેવામાં આવે જેથી વાહનો આ કુવામાં ન પડે અને અકસ્માતો ન થાય અને લોકો જીવ પણ ન ગુમાવે। નહીં તો કુવાની પાસે કોઈ અકસ્માત થશે તો વાહનો કુવામાં પડશે અને વાહનમાં બેઠેલા મુસાફરો જીવ ગુમાવશે જેથી સરકાર દ્વારા આ માટે અસરકારક પગલા લેવામાં આવે। ખેડૂતોના જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લાના સ્ટેટ હાઈવે પર કેટલાય કુવા રોડની બાજુમાં જ અડીને આવેલા છે જે જોઈ શકાય છે। આવા કુવાઓના કારણે 3 વર્ષ પહેલા દાહોદ જિલ્લામાં પોલીસ પણ કુવામાં પડી હતી અને જેમાં સવાર 11 પોલીસના મોત થયા હતા જ્યારે એક દિવસ પહેલા જ સેરા તાલુકામાં ટ્રેક્ટર કુવામાં પડતા 10 કરતા વધુ લોકોના મોત થયા હતા જેથી સરકારે રોડની જોડે આવેલા કુવાઓ પૂરી દેવા જોઈએ અને તે માટે કુવાપાલિક એટલે કે ખેડૂતોને પૂરતું વળતર આપવું જોઈએ જેથી રોડની સાઈડમાં કુવા નહીં રહે જેથી અકસ્માત થતા જે વાહનો કુવામાં પડતા હતા તે નહીં પડે અને લોકો જીવ નહીં ગુમાવે। કુવામાલિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં રોડની બાજુમાં આવેલા કુવામાં વાહન પડતા પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે અને સરકાર આજ સુધી આવા કુવા પૂરવા માટે કોઈ પગલા લીધા નથી જેથી આવનાર દિવસોમાં સરકાર દ્વારા આવા મોતના કુવા પૂરવા માટે યોગ્ય પગલા લેતા લોકો માટે જરૂરી છે જેથી આવનાર દિવસોમાં સરકાર દ્વારા આવા મોતના કુવા પૂરવા માટે યોગ્ય પગલા લેવા લોકો માટે જરૂરી છે। નહીં તો રાજ્યમાં કેટલી ઘટનામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે અને હજુ ગુમાવતા રહેશે। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી। ખેડૂતો સિંચાઈની સુવિધા કરવા માટે કુવાઓ ખોદતા હોય છે, સરકારશ્રી દ્વારા રસ્તાઓ બનાવવા માટે ઘણી વખતે જે જગ્યા પસંદ કરવામાં આવતી હોય છે એ રસ્તાઓ કુવાઓ રસ્તાની નજીક આવી જતા હોય છે। ઘણી વખતે આપણે જાણીએ છીએ એમ દાહોદ અને મહીસાગરની અંદર જે મોટા મોટા અકસ્માતો થયા એ આવા સંજોગોમાં બનતા હોય છે, ત્યારે સરકારશ્રીએ આ જે રોડની નજીક આવેલા કુવાઓ હોય એ જ સર્વે નંબરથી નજીકમાં બીજો કુવો ખોદી આપવો જોઈએ અથવા તો ખેડૂતને પૂરેપૂરું વળતર આપવું જોઈએ અને જે રોડની નજીક હોય એ કુવાઓ સત્વરે પૂરવા જોઈએ જેના કારણે આવા અકસ્માતો થતા અટકાવી શકાય અને ખૂબ મોટી હોનારતો જે બનતી હોય છે એ પણ બનતી અટકી શકે છે। આ હાઈવેની બાજુમાં આવેલો કુવો છે, આ કુવો એક ખેડૂતનો કુવો છે તો સરકારે એવું કરવું જોઈએ કે જે વારંવાર અકસ્માત ના થાય કુવામાં, જો સરકાર વળતર યોગ્ય ચૂકવી દે
તો ખેડૂત કૂવો બોરવા તૈયાર છે અને એને બીજો બોર કરવા તૈયાર છે. ના બોરો તો આ કૂવો બોરી દે તો વારંવાર અકસ્માત ના થાય, કોઈ જાનહાનિ ના થાય, આવું અમારું માનવું છે. મારું નામ ઈશ્વરભાઈ. કૂવાના સલામતી માટે મીમ કે ચેનલો હતી પર રોડના કોન્ટ્રાક્ટરો ભંગારવાળા કાઢી જાય છે અને મેં મારા ખર્ચે એનો સલામતી માટે પારો બનાવ્યો છે. પણ સરકાર જો ચેનલો નાખતી હોય તો મને કોઈ વાંધો નથી અને સલામતી માટે એનું સાધન ચોક્કસ કરી આલે કો તો અમે કરાવી દઈએ. અને ઓનું કોઈ વળતર માટેનું કોઈ વળતર માટે કશું અમે લીધેલું નથી ને મળેલું નથી અને સરકારે કૂવો બચાવી આલેલું છે મને. આ કૂવો અમારો છે. આ કૂવાના બાજુમાં રોડના બાજુમાં જ હાઈવેના બાજુમાં જેથી કરીને આ કૂવો બુડી ગયો જેથી કરીને કોઈ અકસ્માત ના થાય. કાલે પણ એક ટ્રેક્ટર પડી ગયું, અગાઉ એક પોલીસની ગાડી બી આ રીતે કૂવામાં પડી ગયેલી છે અને અમને આ કૂવાનું વળતર મળી જાય અને કૂવો બુડી ગયો જેથી કરીને કોઈ અકસ્માત ના થાય. ધોરાજી પ્રાંતિકરી બોલું છું. આજરોજ વડોદર ગામે ધોરાજીના
ગૌચરમાંથી બહુ મોટા પ્રમાણમાં માટી ચોરીની ફરિયાદ હતી, એની તપાસ કરવા ગયેલા. આ પહેલા ત્યાંના એક ન્યાય સમિતિના ચેરમેન પણ સરપંચશ્રી સામે આક્ષેપ કરેલા કે સરપંચ મોટા પ્રમાણમાં માટી વેચે છે અને તપાસ કરો, તો મામદારશ્રી અને પોલીસ દ્વારા તપાસ કરી હતી. ભાઈ દરમિયાન એ લોકો જતા રહ્યા એટલે ખાનગી રીતે આજે તપાસ કરવા ગયેલા અને પછી સ્ટાફને બોલાવ્યા પોલીસને. એ દરમિયાન નિવેદન લેવા જતા એનો જે ડ્રાઈવર હતો જેસીબીનો, એ જેસીબી લઈને ભાગ્યો અને એમને અમારો સ્ટાફ રોકવા જતા સ્ટાફને સામે લાકડી કાકરતા હાથમાં અને પગમાં ઈજા થયેલ છે અને જે જેસીબીનું સુપડી હોય છે એ સરકારી જીપમાં મારી દેતા એમાં પણ બહુ મોટો ગોબો પડી ગયો છે. સ્થળ ઉપર જોતા તાજી જે ખેડેલી માટી લઈ ગયા છે એમાં લગભગ 31,000 ઘનફૂટ જેટલી માટી લઈ ગયો એવો એક અમારો અંદાજ છે. એટલે અમે ગુપ્ત શાસ્ત્ર રિપોર્ટ કર્યો છે, જેસીબી જપ્ત કરીને પોલીસ પાટણવાળાને પીએસઆઈને આપી દીધેલો છે અને ખનિજ અંગે ખાણ ખનિજ ખાતાને વિધિસર સર્વે કરી દંડની કાર્યવાહી કરવા માટે અને આરટીઓને જે કંઈ પગલાં લેવા માટે ભલામણ કરી દીધી છે અને વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપી આપેલ છે અને એક મોબાઈલ પણ એનો ડ્રાઈવરને મળી આવ્યો છે. એ કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ કરવા માટે પણ એની સૂચના આપી છે. સાહેબ ડ્રાઈવરને મળ્યો છે એ વચ્ચે? ડ્રાઈવરને એને રોકવા જતા એને સુપડું જે જેસીબીનું માર્યું એટલે ગાડીમાંથી અને ઉતરીને પેલું રોકવાની ટ્રાય કરતા એના હાથમાં જે લાકડી હશે એ ઘા કરતા એના હાથમાં અને પગમાં ઈજા થઈ છે એટલે અહીંયા સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ન હોવાથી જૂનાગઢ એને મોકલી આપે છે. સિક્યુરિટી ફૂટ બિલનો કોઈ અમલ કરવામાં અમલ ન કરી ખેડૂતોને વિરોધી સરકારની આ સરકાર છે અને અમારી માગણી છે મનરેગા અને સિક્યુરિટી ફૂટનો આમ જનતાને ફાયદો આપી એમને રાહત આપે અને એમને મુશ્કેલીમાં મદદ કરવા માટે એમને કાયદા જે મુજબ એમની ફરજ છે એ ફરજનો અમલ કરે એ જ અમારી માગણી છે.
બચ્યું. પોરબંદરના માધવપુર નજીક આજે બપોરે હાઈવે પર અજાણ્યા કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર કેવત્રા ગામના યુવાનને ગંભીર રીતે ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરના માધવપુર નજીક 1.5 કિમી દૂર આવેલા બેલગાડી પાસે હાઈવે પર ઇનોવા કાર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા મોટરસાયકલ પર સવાર કેશોદ તાલુકાના કેવત્રા ગામના રહીશ અશ્વિન અર્જણ બાજા નામના યુવકને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. માધવપુર પોલીસ ડેડ બોડીનો કબજો લઈ પીએમ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મોટરસાયકલને હડફેટે લઈ નાસી ગયેલા અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમબી ગઢવી ચલાવી રહ્યા છે અને અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા કાર ચાલકને ઝડપી લેવાની કવાયત હાથ ધરાઈ છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. એસઆરડી કરમટા નોકરી માધવપુર પોસ્ટે ટાઉન બી અમો ગઈ તારીખ 13/3/2016 રોજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન અમોને હકીકત મળેલ કે વેલવાડી પાસે એક મોટર ચાલકને કોઈ કારે ફટફેટે લેતા અકસ્માત બનેલ છે, જેથી અમે તુરંત ત્યાં બનાવવાની જગ્યાએ જતા ત્યાંથી બંને ઇસમોને કોઈ ગાડીમાં સરકારી દવાખાને લઈ ગયા. ત્યારબાદ અમે સરકારી હોસ્પિટલ જતા જેમાં અશ્વિન અર્જણનું મોત નીપજેલ છે, તેમજ રમેશ રામદેને ઈજા થતાં સારવારમાં છે, જેથી તુરંત તેમને કાર્યવાહી કરી પીએમ માટે પોરબંદર મોકલવા તજવીજ કરે છે. અને ઇનોવા કાર ચાલક જે અજાણ્યો કાર ઇનોવા જેવી કાર ચાલક જે અજાણ્યો કાર ચાલક છે તે ત્યાંથી બનાવવાની જગ્યાથી નાસી ગયેલો, જેથી તેની તપાસ તજવીજ ચાલુ છે. હાલ આ તપાસ પીએસઆઈ 3 MB ગઢવી ચલાવી રહ્યા છે. ફરિયાદ કરનાર કોણ? ફરિયાદ કરનાર છે રમેશ રામદે મોવાડિયા. મોડાસા શ્રીનાથ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જે અરવલ્લી જિલ્લામાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે તેના 18 વર્ષથી સતત સેવા આપનાર ચેરમેન શ્રી અરવિંદભાઈ જે મોદીનો નિવૃત્ત સમારંભ
યોજાયો છે તેમની સેવાઓને બિરદાવવાના ભાગરૂપે આજ રોજ મરડી તરફથી એમને એક સન્માનપત્ર અને મોડાસાની જાહેર સંસ્થાઓ તરફથી પણ એમને સન્માનપત્ર આપવાનો એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શ્રી અરવિંદભાઈના નેતૃત્વમાં આ મરડીએ આર્થિક રીતે સુંદર પ્રગતિ કરી છે અને આજે અને ઓડિટ વર્ગ છેલ્લા કેટલાય વર્ષ સુધી મળી રહ્યો છે. આજે અમારું ટોટલ ડિપોઝિટ 10 કરોડની છે, ધિરાણ 8 કરોડ છે અને આજે અમારું રિઝર્વ ફંડ 2.5 કરોડ છે. એ મંડળીની આર્થિક સદ્ધરતા બતાવે છે અને સભાસદોનો વિશ્વાસ અને પણ એનો સંપાદન કરેલ છે. બજેટ ડભોઈ નગરમાં કોઈ પણ નવો કરવેરો નાખેલ નથી. ડભોઈ શહેરની ઝુંપડપટ્ટીઓમાં અને સ્તંભ વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજ કનેક્શન આપી નગરપાલિકાની આવક ઊભું કરવાનો પણ એમાં પ્રયત્ન કરવાનો બજેટમાં આવેલ છે. જે ડભોઈને આ બજેટ પૂરેપૂરો 100% વિકાસલક્ષી અને કરમુક્ત બજેટ રજૂ કરેલ છે. કોઈ શહેરમાં વાઇફાઈ સિટી બનાવવા માટે એક પ્રપોઝ મૂક્યું છે, એમાં બજેટમાં રકમ પણ ફાળવવામાં આવેલ છે. માન્ય પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, વિરોધ પક્ષના નેતાશ્રી, સભાસદ ભાઈઓ બહેનો, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, વહીવટી કર્મચારીગણ, સદા સહકાર આપનાર પત્રકાર મિત્રો, નગરજનો,
ડભોઈ નગરપાલિકા અને સુરત વિકાસ લક્ષ્મી ના ગતિશીલ કાર્યવાહી ના આગામી વર્ષ માટેનું બજેટ રજૂ કરવાનો શુભ અવસર મને પ્રાપ્ત થશે. ડભોઈની મધ્યના ભાગ સાથે જોડવા માટે આ બજેટમાં પરંપરાગત રીતે બજેટ અમને 7 દિવસ પહેલા અભ્યાસ કરવા માટે મળે અને બજેટનો અમે અભ્યાસ કર્યા પછી ચર્ચા વિચારણા કરીએ, બજેટમાં સુધારા સૂચવીએ, નગરના હિતના કામો સૂચવીએ અને ત્યારબાદ એની પણ મંજૂરી આપતા હોઈએ. પરંતુ આજે અમારે સભાખંડમાં જ મંજૂર આપણે બજેટ રજૂ આપવામાં આવ્યું, બજેટની નકલ. એટલે અમે એમાં અભ્યાસ કરવામાં જે સમય જોઈએ એટલો સમય નથી પાડ્યો એ લોકોએ. અમે માગણી કરી કે ભાઈ તમે આજની સભા મુલતવી રાખો, 3 દિવસ પછી બોલાવજો, 3 દિવસ પછી આપણે આ અંગે ચર્ચા કરીશું. પરંતુ એ લોકોએ બહુમતી હોવાને કારણે એવું કીધું કે ના, આજે જ પાસ કરવાનું છે. એટલે અમે હવે આમાં કંઈક જો સુધારા વધારા અમારા કંઈ હશે તો યોગ્ય વળતર આપવામાં આવે. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.